રીતે જીવન ધોરણ ચલાવી શકે. એ લોકો ભીખ નથી માંગતા, એ લોકો પોતે વસ્તુ વેચે છે અને પછી પૈસા કમાય છે, અને આપણે એ લોકોને ઠોકર મારીને ચાલતા થઈ જઈએ. ખેડૂતોને જોઈ લે તમે, રાત દિવસ કામ કરતા હોય, અને તેના વેપારીઓ શું કરતા હોય છે, અડધો ભાવ આપતા હોય છે, મજૂરીનો અડધા પૈસા પણ લોકો નથી આવતા. ત્યારે આપણે એક જવાબદાર નાગરિક તરીકે, આપણે એક સમજદાર વિદ્યાર્થી તરીકે આપણે એક એવું કામ કરીએ કે આવા લોકોને આપણે સપોર્ટ કરીએ. આપણે છેતરાવાનું નથી, જો એટલું પણ વસ્તુ આપણે યાદ રાખવાનું છે કે ખરાબ વસ્તુ આપણે લેવા નથી, પણ જે સારી ક્વોલિટીની જે વસ્તુઓ છે એ વસ્તુ આપણે એમની પાસે લઈએ અને આપણે એને થોડું સપોર્ટ કરીએ, જેથી કરીને એમની પરિસ્થિતિ છે એમનો જે સમય છે થોડો સારો થાય. આ દિવાળીના તહેવારે ઘણા બધા આપણે આજુબાજુમાં પણ એવા લોકો હશે જે મધ્યમ વર્ગની પરિસ્થિતિના છે, તો આપણે એટલો પ્રયત્ન કરીએ કે એ લોકોનું જીવન છે સારું બને, અને આપણે મોટા મોટા મોલમાંથી વસ્તુ ખરીદવાના બદલે આપણે એમની પાસેથી વસ્તુ ખરીદીએ જે સારી ક્વોલિટીની હોય, આપણને એ આપે. તમે જોજો કે જ્યારે વસ્તુ આપશે ને, અને આપણે થોડા કદાચ વધારે પૈસા આપી દીધા ને, તો આપણે આશીર્વાદ પણ આપે, અને એ આશીર્વાદ ક્યાં તમને કામ આવે છે એ તમારું ભવિષ્ય તમને નક્કી કરીને બતાવે. ઓકે, તો આપણે આમને આશીર્વાદ પણ દેવા છે અને આપણે સાથે મદદ પણ કરવાની છે. મદદ કરવાની ભાવના આપણામાં હોય.